મિત્રો, આપણે હવે સાહિત્ય જગતના દરિયામાં આળોટવા જઈ રહ્યા છીએ. સાહિત્ય જગતનો જો દરિયો કોઈ કહેવાતો હોય તો એ છે ગુજરાતી સાહિત્યનો હીરલો આપણો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, એટલે કે કસુબલ રંગના ગાયક. એમને મિત્રો વિવેચકોએ બિરુદોને તો ઢગલો કરી નાખ્યો છે, અને કેટલાક સાહિત્ય રસિકોએ એમને સાહિત્યનો મત મોરલો કહીને નવાજ્યા છે. અસલ નામ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, જન્મ સ્થળ ચોટીલા સુરેન્દ્રનગર, એમનું મૂળ વતન બગસરા, જન્મ તારીખ છે 28/8/1896, મૃત્યુ તારીખ છે 9/3/1947, અને એમની માતાનું નામ છે ધોળીબાઈ. મિત્રો, એમની જન્મ તારીખ છે 28/8/1896, મૃત્યુ તારીખ 9/3/1947. આઝાદીનો ઘડવૈયો ગણી શકો, ગાંધીજી સાથેનો, જેમણે ગાંધીજીને પણ સંબોધન કરીને કાવ્ય લખ્યું હતું, જેને આપણે આગળ જોઈએ છીએ. એ પહેલા ઝવેરચંદ મેઘાણીને વિવિધ સાહિત્યકારોએ જુદા જુદા ઉપનામે બિરુદોથી નવાજ્યા છે, એને જરા જોઈ લઈએ. તો મિત્રો, કેટલાક વિવેચકો એના સાહિત્ય સર્જનની મહત્તાને જોઈને સુરાટનો સિંહ કહે છે. મિત્રો, એમને ઉપનામ મળ્યું છે સાહિત્ય યાત્રી વિરાટ, અને ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું. આપ જાણો છો એમ અસલ આપણા રાષ્ટ્રીય શાયર છે અરદેશર ખબરદાર, પણ ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયર કહીને નવાજ્યા છે. એ સિવાય એમને મળેલા તખલ્લુસમાં સોરઠી સાહિત્યકાર, એ પોતાની જાતને પણ પહાડનું બાળક કહેતા, એ રીતે એમને એક ઓળખ મળેલી પહાડનું બાળક. એમને ઉપનામો મળ્યા તંત્રી, સાણો, વિલાપી, આવા કેટલાય ઉપનામો એમને મળ્યા. મિત્રો, ગુજરાતના ખૂણે ખૂણે, પહાડોમાં, ગુફાઓમાં, ગરીબોના ઝૂંપડામાં, લોકોના ઓટલે રાતોની રાતો વિતાવીને એમણે લોક સાહિત્ય એકઠું કરી અને સાહિત્યની એક ઊંચી સેવા કરેલી છે, એવો આપણો હીરલો છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. મિત્રો, એમના જીવનની થોડીક વાત કરીએ તો 1922માં એમનું લગ્ન થયેલું. એમની પ્રથમ પત્નીનું નામ હતું દમયંતીબેન. કુદરતને મંજૂર હોય થાય જીવનની ગાડી સીધા પાટે ચાલતી હોય, અને આપ જાણો છો કે એમાં પેલો સ્પીડ બ્રેકર આવે, એમ એમના જીવનની ગાડીમાં આવું સ્પીડ બ્રેકર આવ્યું, અને મિત્રો એમણે દમયંતીબેનને ગુમાવ્યા. પણ કહેવત છે ને કે વહેતું રહે એનું નામ જિંદગી. એમણે બીજા લગ્ન મુંબઈના ચિત્રા દેવી સાથે કરેલા. હમણાં હમણાં મિત્રો પરીક્ષામાં આત્મકથા પૂછવાનો ક્રેઝ ચાલે છે, તો મિત્રો એમની ત્રણ આત્મકથાઓ જોઈ લઈએ. પહેલી આત્મકથા છે છેલ્લું પ્રયાણ, બીજી આત્મકથા છે એમની પરકમ્મા, અને ત્રીજી આત્મકથા હું આપનો છું. હવે ઝવેરચંદ મેઘાણીને બરાબર જાણી લઈએ તો મિત્રો, આ એક એવો જાણવા જેવો સાહિત્યકાર છે જે પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક અચૂક આવેલો હશે. એમનું પ્રથમ પુસ્તક કુરબાનીની કથાઓ છે. કુરબાનીની કથાઓથી એમણે સાહિત્યમાં, સાહિત્ય જગતમાં એ છવાયેલા. જોકે કવિતા લેખનના પાગરણ તેમને વેણીના ફૂલથી કરેલા. અને મહત્વની વાત કરું તો ઝવેરચંદ મેઘાણી ગુજરાતી ભાષાના લોક સાહિત્યના સૌ પ્રથમ સંશોધક અને સંપાદક છે.
એ સિવાય ઝવેરચંદ મેઘાણીએ લોક સાહિત્યને એટલું સમૃદ્ધ કર્યું છે કે આજે એ આપણો સાંસ્કૃતિક વારસો ગણાઈ રહ્યો છે. મિત્રો, બીજી ગોળમેજી પરિષદમાં જવા માટે ગાંધીજીને વિનંતી કરતું એમણે એક કાવ્ય લખેલું. એ ગાંધીજીને સંબોધીને લખ્યું હતું કે છેલ્લો કટોરો ઝેરનો ઓ પી જજો બાપુ, સાગર પીનારા અંજલી નવઢોળજો બાપુ. મિત્રો, ઝવેરચંદ મેઘાણીને એમના યુગવંદના કાવ્ય સર્જન માટે, યુગવંદના કૃતિ માટે ગાંધીજીએ એમને રાષ્ટ્રીય સારનું બિરુદ આપેલું. ગુજરાતી ભાષાની નાયક વિનાની જાનપદી નવલકથા જો એમણે આપી હોય તો એનું નામ છે સુરત તારા વહેતા પાણી. મિત્રો, એમણે મૂળે બંગાળીમાં લખાયેલી કથાઓ કાહિની, કથાઓ કાહિનીનો અનુવાદ કર્યો હતો કુરબાનીની કથાઓના નામે. તેમણે જન્મભૂમિ દૈનિકમાં કલમ અને કિતાબ કોલમથી સાહિત્ય જગતમાં છવાઈ ગયેલા. તેમણે સૌરાષ્ટ્ર અને ફુલજાબ જેવા દૈનિકોમાં તંત્રી પદે સફળ કાર્ય કરેલું. ઝવેરચંદે સોઢી સંતવાણી નામક સંશોધન પુસ્તક પ્રગટ કર્યું છે. બોટાદ એમની કર્મભૂમિ હોવાથી મેઘાણી મહોત્સવનું આયોજન બોટાદ સ્થળે થાય છે. એ સિવાય તેમણે સંબડી ડાર્લિંગનો કોઈના લાડકવાયા નામે અનુવાદ કરેલો. મિત્રો, કસુંબીનો રંગ, શિવાજીનું હલડું જેવી લોકપ્રિય રચનાઓ આપી છે. શિવાજીનું હલડું માણો મિત્રો, સંસ્કારી ધન છે આપણો. આજ માતા છોડે ચુમિયો રે બાળા, ઝીલ જો બેવડ ગાલ, તેદી તારા મોઢડા માથે ધુવાધાર તોપ મંડાશે. મિત્રો, આ બાળપણના સંસ્કાર શિવાજીને મળેલા, ત્યાં આપણને આવા શિવાજી મળે. બાકી તો આજના જમાનામાં અપની તો જૈસે તૈસે આવી રીતના હલડા ગાતા હોય ત્યાં શિવાજી ન પાકે. તેમણે કસુંબીનો રંગ, શિવાજીનું હલડું જેવી લોકપ્રિય રચનાઓ આપી. એ સિવાય 1946માં માણસાઈના દીવા માટે એમને મહિલા પારિતોષિક મળેલું. તેઓ પોતાની જાતને પહાડી બાળક તરીકે ઓળખાવતા હતા. ઈસવીસન 1928માં સૌ પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક વિજેતા એ બનેલા. હવે ગુજરાતી સાહિત્યમાં આમ જોવા જઈએ તો એમણે ઘણું બધું સર્જન કર્યું છે. પરીક્ષાલક્ષી કેટલાક મુદ્દાઓ આપની આગળ રજૂ કરી દઉં તો એમના સાહિત્ય સર્જનમાં નવલકથાઓ વસુંધરાના વહાલા દવલા, સોરઠ તારા વહેતા પાણી, વેબિશાળ, તુલસી ક્યારો, સમરાંગણ, નિરંજન, કાળચક્ર, પ્રભુ પધાર્યા, રા ગંગા જળિયો, ગુજરાતનો જય, સત્યની શોધમાં જેવી અનેક નવલકથાઓ આપી છે. કાવ્ય સંગ્રહો જોઈ લઈએ થોડા ઘણા એમના તો યુગવંદના, એક તારો, રવિન્દ્ર વીણા, સિંધુડો, વેણીના ફૂલ, બાપુના પારણા, સંચયિતા, આવા ઘણા કાવ્ય સંગ્રહો એમણે આપ્યા છે. નવલિકાઓ પણ એમણે હાથ અજમાવેલો છે. જેલ ઓફિસની બારી, જેલવાસ દરમિયાન તેમણે લખેલી આ નવલિકાઓ, દરિયાપારના બારવટિયા, વિલોપન જેવું ઘણું સાહિત્ય એમણે રચ્યું. ચરિત્ર કથાઓની પણ રચના કરી છે, કુરબાનીની કથાઓ, પત્ર સાહિત્ય, હું આવું છું, નિબંધ સંગ્રહોમાં પણ એમણે હાથ અજમાવ્યો છે. પરિભ્રમણ સંગ્રહ છે એમનો, નિબંધ સંગ્રહ. નાટકોમાં પણ રાજા રાણી, રાણો પ્રતાપ અને શાહજહાં, આ સિવાયના ઘણા બધા નાટકોની પણ એમણે રચના કરી છે. અસંખ્ય વિવેચનો લખ્યા, કેટલાક જાણવા જેવા છે.
એમાં ધરતીનું ધાવણ, ચારણો અને ચારણી, લોક સાહિત્યની પગદંડી, સૌરાષ્ટ્રના ખંડેરોમાં આવા વિવિચનો એમણે ઘણા બધા આપ્યા છે. એ સિવાય મિત્રો જોઈએ તો એમનું એક, એમણે જીવનચરિત્રોની જે રચના કરી એમાં શ્રેષ્ઠ માણસયના દીવા રવિશંકર મહારાજ વિશે એમણે લખ્યું અને એમને લોકો દ્વારા ઉપનામ મળી ગયું, મુઠી ઉચરો માનવી. અકબરની યાદમાં આપણા ઘરની વધુ વાતો, આવું તો ઘણું સાહિત્ય એમણે સર્જ્યું છે મિત્રો. હવે એમની પરીક્ષા લક્ષી થોડી મહત્વની પંક્તિઓ જોઈ લઈએ તો, ઘટમાં ઘોડા થનગને આતમ વીજે પાંખ, અણદી ઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ, નથી જાણ્યું અમારે પંથ સી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. અને મિત્રો કસુંબીના રંગમાં એમણે ગઈ નાખ્યું છે, જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, અષાઢી સાંજના અંબર ગાજે મેઘા ડંબર ગાજે, રક્ત ટપકતી સો સો ગોળી સમરાંગણથી આવે, હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ, છલકે ઝલકે રે જળ માછલી, છલકે જાણે મારા વીરાની આંખડી. આવું ઝવેરચંદ મેઘાણીનું અનન્ય સાહિત્ય છે મિત્રો. એમના વિશે એક વિવેચકે લખ્યું છે, જરા આપને વાંચી બતાવું તો, ગુજરાત ગીરાની નજાકતને માણનારા, કાઠિયાવાડી લોકબીલીની વિકટતાને પામનારા, ધરતીની ધૂળમાંથી મોતી શોધનારા ઝવેરી એટલે ઝવેરચંદ મેઘાણી. સૌરાષ્ટ્રના ગામડે ગામડે, ડુંગરે ડુંગરે, ઘરે ઘરે ફરીને લોકમુખે સચવાયેલું લોક સાહિત્ય એકત્ર કરનાર વિરલ વ્યક્તિ, તેમની આ સંશોધન સાહિત્યની બહુ મૂલ્યવાન સેવા હતી જેના આધારે આપણને મળી છે ડોશીમાની વાતો, રઢિયાળી રાત, હાલરડા, ચુંદડી જેવા ઘણા સંગ્રહો એમણે ગુજરાતી સાહિત્યને અર્પણ કર્યા છે. મિત્રો ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી એ અદ્વિતીય છે. કહેવાય છે કે બીજા બધા સાહિત્યકારો ઘણા થઈ ગયા પણ ઝવેરચંદ જેવો કોઈ નહીં.